તો જલસોના લાઈવ જમીનમાં આવ્યા છો, એમાં તો સૌથી પહેલા તમારું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત તમારું અને થેન્ક યુ સો મચ કે તમે આ લાઈવ જમીનના એપિસોડમાં આવ્યા છો. મારે સૌથી પહેલો પ્રશ્ન તમને એ પૂછવો છે કે તમે બંને મળ્યા કઈ રીતે? અમારે એવું થયું કે આમ ભગવાનની કૃપાથી અમે લોકો મળ્યા છીએ. બધા લોકો એવું કહે છે કે તમારા લવ મેરેજ છે, પણ અમારા એરેન્જ મેરેજ છે. અમે લોકો મારી કઝિનના રેફરન્સથી અમે લોકો એકબીજાને મળ્યા, અને પછી મળ્યા પછી પ્રથમ વખત તો જ્યારે એના ઘરે ગયો એટલે પહેલા મેં એને કીધું કે ભાઈ પહેલા તારે ગાવું પડશે, પછી હું હા પાડીશ. એને ગાયું, પછી એને ત્યાં અમે લોકોએ નક્કી કર્યું, વાતચીત કરી અમે લોકોએ અને ગાયું. પછી અમે લોકો અંદર, પછી મારા સસરાએ એવું કીધું કે જાઓ તમે અંદર જઈને વાત કરી આવો તમારે જે કરવી હોય. અને પછી અમે અંદર ગયા અને પછી મારું પહેલું વાક્ય એવું હતું, શું હતું સ્મૃતિ? એમણે એવું કીધું હતું કે મને એવું લાગે છે કે હવે મારે બીજી કોઈ છોકરી જોવી નહીં પણ. કે વાત છે. અને પહેલી જો ફર્સ્ટ ટાઈમ મેં એને જોઈ અને મેં ત્યાં એને પછી હા પાડી દીધી, કારણ કે મમ્મીને મેં કીધું હતું કે મારે તો જે પત્ની જોઈશે એ મારે મારી સાથે ગાતી હોય એવી જોઈએ. એટલે ડ્યુએટ થવું જ જોઈએ અને બહારથી કોઈ સિંગર ના આવી જોઈએ, એવું બનાવવું જોઈએ. ઓકે, તમારો આ છોકરો પહેલો હતો કે ના? મેં ઘણા છોકરા જોયા. ઓકે ઓકે, એટલે તો તમે બધા ના પાડી ના ભાઈને ફોક સિંગર છે એટલે હું પેલા ફોક ગાતી હતી, પણ હું મારી સાર એમની સાથે મેરેજ થયા પછી ત્યાંનું સુગમ આખું એમનું જે કલ્ચર છે બધું સુગમ નું પછી એમની પાસેથી ઘણું શીખી હું સુગમ, એટલે મને બંને ગાવા મળ્યું આ જન્મમાં. મને ફોક અને સુગમ બંને મને ગાવા મળ્યું, શીખવા મળ્યું. ઓકે, એટલે તમારી શરૂઆત તો તમારા ઘરથી થઈ કે મારા ઘરેથી ઘરમાંથી જ શીખવાની શરૂઆત કરી? સદાશિવભાઈ, તમે ક્યાંથી શીખવાની શરૂઆત કરી, તમારી શરૂઆત ક્યાંથી થઈ? મને સંગીત મોસાળ પક્ષથી મળ્યું. મારા નાના પંડિત ઓમકારનાથ ઠાકોરના શિષ્ય હતા, ઓકે, ગોવિંદ પ્રસાદ ત્રિવેદી. જી જી. અને મારી મમ્મી એવું કહે કે જયારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારે મારા નાના સાબરમતી, મારું મોસાળા, મારા નાના હીરે અમદાવાદમાં, એટલે મારા નાના ક્લાસ ચલાવે, સંગીતના વર્ગો ચાલતા હોય, એટલે પછી કઈ પણ વિદ્યાર્થીઓ બેઠા હોય એટલે મારા નાના પૂછે કે પૂર્ણિમા મમ્મીનું નામ, કે જરા ગઈને સંભળાવું ને, એટલે ત્યાંથી મને સંગીત મમ્મી ગાય અને હું અંદર રહ્યો સાંભળું. પછી એ મોસાળ પક્ષેથી મને સંગીત મળ્યું અને ત્યાર પછી એને ધીમે ધીમે મેં એને સજાવ્યું અને પછી બહુ સ્ટ્રગલ કરતો કરતો આ લાઈફમાં આગળ વધતો ગયો. એટલે મૂળ શાસ્ત્રીય ગાયન મારો વિષય, પણ પછી સુગમ તરફ વળ્યો અને શિવજીનું મારું મંદિર છે એટલે અમે લોકો ત્યાં વર્ષોથી ત્યાં પરંપરામાં શિવજીની ઉપાસના કરીએ છીએ. એટલે નિજ મંદિરમાં સવારે 5 વાગે પ્રાતઃકાલે મહાદેવજીને હાર્મોનિયમ લઈને બધું સંભળાવતો, બધા સ્તોત્ર સંભળાવું, મહિમનો સ્તોત્ર સંભળાવું, જેટલા શિવજીના સ્તોત્ર છે બધા અલગ અલગ રાગમાં કમ્પોઝ કરું અને એમને સંભળાવું, અને એવી રીતે શિવજીના રાજીપો રાખી અને આ ક્ષણે આ સ્થિતિએ પહોંચ્યો છું. એક એક અદ્ભુત વાત અત્યારે બની છે કે એક એક જે બે જણ અત્યારે કલાકારો બેઠા છે એમાંથી એક કલાકારને હું કલાકારો જ કહીશ અત્યારે હાલ પૂરતું, કે એક કલાકારને મોસાળ પક્ષેથી સંગીત મળ્યું ને એકને પિયર તરફથી સંગીત મળ્યું, જે બંને એમાંથી એક કલાકાર એમના સાસરે ભેગા થયા ને એક તો એમના પાસે પિયર ભેગા થયા. ઓકે, મને એ જણાવો કે જયારે તમે લાઈવ પરફોર્મ કરતા હો, સ્પેશિયલી કોઈ પણ એક ગરબાનો સુગમનો કોઈ પણ કાર્યક્રમ, એમાં વધારે સંભાળવું કોને પડે, તમારે કે તમારે? એટલે કે પતિએ વધારે સંભાળવું પડે કે પત્નીએ વધારે સંભાળવું પડે છે? મારે સંભાળવું પડે છે. એકાદ જો કોઈ એક ખાટો મીઠો પ્રસંગ જો યાદ આવતો હોય પરફોર્મન્સ વખત નો કોઈ. એટલે આમ વિચારો એટલા માટે કારણ કે બહુ ઓછા બને છે. ઓકે, વાવ, આ સિંગિંગ બહુ સારું છે, સુર સરસ બેસેલો છે, તાલ અને સુરનો બહુ સરસ રીતે. સો આજે તમે શું પરફોર્મ કરી રહ્યા છો લાઈવ જેમિંગમાં, શું શું આપવાનું છે આજે? અમે આમ એકંદરે એવું કહી શકીએ કારણ કે અમે લોકો જે નવરાત્રી કરીએ છીએ, લગભગ અમે લોકો લગ્ન થયા અમારા 6 વર્ષ થયા અને વર્ષોથી હું નવરાત્રી કરતો હતો, એ પણ કરે છે, પણ અમારા લગ્ન પછી અમે જે શિવનાથ વૃંદ અમારું જે સ્થાપ્યું અને અમે નવરાત્રી જે કરીએ છીએ એમાં આખી રાત
માં જગદંબાના જ ગરબા અમે કહીએ છીએ. એટલે પહેલા પહેલું તો બધા લોકોને એ વિનંતી છે કે જે જે ક્ષણે અત્યારે જે ન્યુસન્સ ઘણી વખત ફિલ્મી સોંગ્સ ગવાતા હોય છે, એ તો આખું વર્ષ 365 દિવસમાંથી આપણે 355 દિવસ કે 54 દિવસ છે, પણ આપણે માં જગદંબાની આરાધના કરીએ કે 9 દિવસ માં જગદંબાના જ ગરબા કહીએ. અમે આજે જગદંબાના જ ગરબા લઈને અને પ્રાચીન તથા અર્વાચીન ગરબા લઈને અમે આવ્યા છીએ. નવરાત્રી નજીક છે અને એનો માહોલ ચોતરફ ફેલાયેલો છે, એની સુગંધ પ્રસરેલી છે, તો આદ્યશક્તિને યાદ કરીને અમે આજે ગરબા જ પ્રસ્તુત કરવાના છીએ. આ તમે વાત કરી એ બહુ ખરેખર સચોટ વાત હતી કે એક સમય હતો ગુજરાતી ફિલ્મોનો પણ કે જેમાં ગરબા કમ્પોઝ થતા કે લખાતા એ પણ માને લઈને જ લખાતા, અને આરાધના હોય કે સ્તુતિ હોય એ પ્રકારના જ થતા. હવે જરા બદલાયું છે, ઇવન જનરેશન પણ બદલાઈ હોય, ટેસ્ટ બદલાય હોય, દરેક રીતે ફેરફાર આવતો રહે છે. પણ આજના આ એપિસોડમાં કદાચ એવું લાગે છે મને, કારણ કે હજી એપિસોડ મેં ઓબ્વિયસલી નથી સાંભળ્યો, ના તો જોયો છે, પણ એક એરામાં કદાચ જઈ શકાશે કે જ્યારે બહુ સરસ રીતે બહુ અદભુત રીતે ગરબાઓ કમ્પોઝ થતા હતા, લખાતા. સો ઓલ ધ બેસ્ટ આજ માટે પણ અને આગળના દરેક કાર્યક્રમો માટે ઓલ ધ બેસ્ટ. હા, મારે એક પ્રશ્ન એ પૂછવો હતો કે પરફોર્મન્સ કરતા હો ત્યારે લગભગ તમે ખાસા એક સમયથી ઇન્ડિવિજ્યુઅલી પણ પરફોર્મ કર્યું હશે અને સાથે પણ કર્યું હશે, ઓડિયન્સમાં શું ફેરફાર જોવા મળે છે લાઈવ ઓડિયન્સમાં, ગરબામાં સ્પેશિયલી? સ્પેશિયલી ગરબામાં ઓડિયન્સમાં ફેરફાર એવો જોવા મળે છે કે જ્યાં જ્યાં અમે લોકોએ પરફોર્મ કર્યું છે ત્યાં અમારા લોકોના બધાના ચાહક થયા છે. ખાસ કરીને અમે લોકો એવું ઈચ્છીએ છીએ, દરેક કલાકાર ઈચ્છતો હોય છે, પણ અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે પબ્લિક પણ અમારી સાથે ઇન્વોલ્વ થાય. અને અમે લોકો એવું કરીએ છીએ કે અમે દાખલા તરીકે 5000 ક્રાઉડ નીચે રમતું હોય ને તો પણ અમે કપડવંદી શેરીઓ ગાતા હોઈએ કે રમે અમે માં ચાચરના ચોકમાં ગાતા હોઈએ કે નવદુર્ગા નાચીને પાડે તાળીઓ ગાતા હોઈએ, તો અમે એ હુલાળિયાના ઠેકા પર પબ્લિકને તાળીઓ પણ પડાવીએ છીએ અને એ જગ્યા પર બધી રિધમ સાયલન્ટ કરીએ છીએ, સાઉન્ડથી માંડી બધું સાયલન્ટ થઈ જાય અને માત્ર ક્રાઉડ એટલી 3 તાળી પાડતું હોય. અમે આ વસ્તુ કરીએ છીએ જેથી કરીને પબ્લિક ઇન્વોલ્વ થાય. અને અમે એવું ઈચ્છીએ છીએ કારણ કે એક વસ્તુ છે કે ઘણા લોકો ગઈ અને પબ્લિક એમની માટે રમતી હોય, ખેલાઈ એમની માટે રમતા હોય અને અમે લોકો ગઈએ તો એમાં કોઈ અર્થ નથી. એટલે આ વસ્તુ અમે ખાસ, અને ઇવન જ્યારે પણ કોઈ ગરબા કમ્પોઝ કરતો હોઉં છું, લખતો હોઉં છું, દર વર્ષે લખું છું, કમ્પોઝ કરું છું, તો અમે એવું ઈચ્છીએ છીએ કે એવી રચનાઓ કમ્પોઝ કરીએ, એવી રચનાઓ તૈયાર કરીએ જેથી કરીને પબ્લિકને પણ મજા આવે અને પબ્લિક પણ અંદર ઇન્વોલ્વ થાય, ખેલાઈઓ પણ ઇન્વોલ્વ થાય. જી સ્મૃતિબેન, છેલ્લે છેલ્લે તમે કંઈક ખાસ જલસો વિશે ઓર તમારા આ એપિસોડ વિશે કંઈક ખાસ કહેવા માંગતા હો? બસ મને આ સરસ આવો મોકો મળે છે લોકો આગળ આ ગરબા પ્રસ્તુત કરવાનો, એનો મને બહુ જ આનંદ છે. જલસો માટે હું ખૂબ ધન્યવાદ છું. થેન્ક યુ સો મચ અમારા સાથે જોડાવા બદલ અને અહીંયા આવવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.